નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સવાર સમાચારમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લામાં ખેતી લાયક વરસાદ વરસતા ધરતીપુત્રોમાં હર્ષની લાગણી જોવા મળે છે. આવા સમયે મોંઘા મળની યોગ્ય માવજત અને માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા બાગાયત વિભાગ દ્વારા એક કૃષિ શિબિરનું આયોજન કરાયું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કાર્યરત અસ્થિ બેંક દ્વારા અસ્થિ બેંકમાં જમા થયેલ 146 અસ્થિઓને હરિદ્વાર ખાતે લઈ જઈને ગંગાજીમાં વિસર્જન કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ટોલ ટેક્સ ખાતે આપના કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવા જતા અને વિરોધ કરતા પ્રાંતિજ પોલીસ દ્વારા આપ કાર્યકરોની અટકાયત કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પોગલુની દીકરીને તેના પતિ દ્વારા મારઝૂડ કરી 15 લાખની દહેજની માગણી કરી તેના પતિ સહિત સાસરિયાવાળા શારીરિક માનસિક ત્રાસ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પતિ સહિત કુલ 10 સામે પોલીસ ફરિયાદ કરી. નાના પોઢાથી વાપી નેશનલ હાઈવે પર પાણી, રોડ પર મોટા ખાડા, વાહન ચાલકો માટે ભારે હાલાકી. જેતપુરમાં સમસ્ત ખાંડ રાજપૂત સમાજ દ્વારા આજે ખાંડ રાજપૂત સમાજને ઉતારી પાડવાના આક્ષેપ સાથે એક આવેદનપત્ર આપવામાં આવ્યું. મહિલા અને બાળ વિકાસ વિભાગની આંગણવાડીના પુસ્તકમાં છબરડો. જામ ખંભારિયાના શક્તિનગર વિસ્તારના લોકો દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરશ્રીને પાણી પ્રશ્ને આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા. દાહોદ શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. શહેરમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય, નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. કાલાવડના અમીપીર પાર્ક કોલોનીના મકાનમાં ચોરી, 3 લાખ રોકડા અને 80 હજારના દાગીનાની ચોરી, ભારે ચકચાર. પંચમહાલ જિલ્લામાં સારો વરસાદ થતાં ખાલીખમ જોવા મળતી પાનમ નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. સીએએના નિયમ કાયદા બનાવવામાં ગૃહ મંત્રાલયે માંગ્યો વધુ 6 મહિનાનો સમય. કોરોનામાં ઓગસ્ટ સુધી બાળકોની વેક્સિન, સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યા સંકેત. ઇરાકમાં યુએસ યુદ્ધ અભિયાન 2021 સુધીમાં સમાપ્ત થઈ જશે, બ્રાઇડેન. પોર્નોગ્રાફી કેસ, કોર્ટે રાજ કુંદ્રાને જેલમાં મોકલ્યા, 14 દિવસની ન્યાયિક કસ્ટડી. પેગાસસ કેસમાં સુપ્રીમ કોર્ટે પહોંચ્યા પત્રકાર, કોર્ટની નજર હેઠળ તપાસની માંગ. અધિકારીઓનું કામ રિવ્યુ કરશે મોદી સરકાર, અંડર પરફોર્મન્સ 50 પારવાળા થશે નિવૃત્ત. પરમબીર સિંહ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ, મુંબઈના પૂર્વ કમિશનરના દેશ છોડવા પર રોક. દેશમાં 132 દિવસ પછી 30 હજારથી ઓછા કોરોનાના કેસ, 24 કલાકમાં 415 દર્દીના મોત. સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી હરિધામ સીધાવ્યા, ભક્તોમાં શોક. દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ સાહસિકોને સ્ટાર્ટઅપ એવોર્ડથી અને ખેડૂત પુત્રોને ધરતીપુત્ર એવોર્ડથી સન્માનિત કરાશે. ધોરણ 9 થી 11ની સ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણનો આજથી પ્રારંભ થયો. વસ્ત્રાપુરમાં ભર બપોરે દિલ ધડક કરોડોની લૂંટ, પીએસઆઈએ આરોપીને દબોચી લીધો. તો
તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZSTV.